અડાજણ ખાતે ક્વીન ક્લબ દ્વારા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગર્ભવતી મહિલાઓએ પણ ભાગ લીધો હતો. અને મહિલાઓ દ્વારા પોતાના 6 મહિનાના બાળકોને લઈને પણ રેમ્પ વોક કર્યો હતો અને કાર્યક્રમની શોભા વધારી હતી. ક્વીન ક્લબની મહિલાઓ દ્વારા અલગ અલગ કેટેગરી ઉપર આ ફેશન શો નું આયોજન કર્યું હતું અને આ ફેશન શો ને જજ કરવા માટે જ્યુરી પણ બોલાવવામાં આવી હતી. ક્વીન ક્લબ ની ફાઉન્ડર રિયા મર્ચન્ટે જણાવ્યું હતું કે તેઓ દર મહિને અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ યોજાતા હોય છે અને સાથોસાથ મહિલાઓને પણ સંદેશો પાઠવતા હોય છે. આ કાર્યક્રમ દરમિયાન તેઓએ મહિલાઓને જણાવ્યું હતું કે આ 2 કલાકના કાર્યક્રમથી તેઓનું સ્ટ્રેસ ઓછું થાય છે અને તેઓ પોતાની સેહતનું પણ કાળજી રાખી શકે છે. વધુ વિગત તેઓએ એવી ન્યૂઝ ચેનલને આપી હતી. મારું નામ રિયા મર્ચન્ટ છે. આઈ એમ ફાઉન્ડર એન્ડ ઓનર ઓફ ક્વીન્સ ક્લબ સુરત. આજે અડાજણ ખાતે અમારું ફેશન શોનું આયોજન હતું. અમારા ક્વીન્સ ક્લબમાં દર મહિને હું મારા જે ક્લબ મેમ્બર્સ છે એમને કંઈ નવું આપવાની ટ્રાય કરું છું. તો આજે અમે લોકો મતલબ યર એન્ડિંગના હિસાબે ફેશન શો આયોજિત કર્યો હતો, જેમાં અમારા ક્લબની બધી મહિલાઓએ રેમ્પ વોક કર્યું અને એ લોકોને મતલબ વિનરની કેટેગરી રાખી હતી, એટલે એ લોકોને ઇનામ આપ્યા છે. અમે દર મહિને અલગ અલગ થીમ રાખીએ છીએ. એવરી ટાઈમ જે ફેસ્ટિવલ આવે છે કે જે પણ મતલબ મહિનામાં જે પણ વિન્ટર આવે છે, તો હવે નેક્સ્ટ અમારી કીટી હશે વિન્ટર થીમ, તો એમાં બધા વુલન સ્વેટર્સ જેકેટ્સ ને બધું પહેરીને આવશે. અને એવી રીતે દર વખતે અમે લોકો, જેમ કે મોન્સૂન આવે છે તો અમે લોકો મોન્સૂન થીમ રાખીએ છીએ. કલરફુલ રેમ્બોઝ કલરના ડ્રેસીસ પહેરવાના, છત્રી લઈને આવવાનું અને એન્જોય કરવાનું. આજે ફેશન શોની ખાસિયત એ હતી કે જે 9 મંથ્સ પ્રેગ્નન્ટ લેડી છે એણે પણ ફેશન શોમાં પાર્ટિસિપેટ કર્યું છે અને જે નાની બેબીને લઈને મતલબ નાની બેબી છે 6 મંથ્સના બેબીને લઈને પણ એમણે વોક કર્યું છે. તો અમારા ફેશન શોમાં એટલે મારા ક્લબમાં બધી એક્ટિવ લેડીઝ છે અને બધાને ક્લબમાં એન્જોય કરવું રહેવાનું ખૂબ ગમે છે. અમે લોકોએ અમારી બિલ્ડિંગમાં પાર્કિંગમાં બેઠા બેઠા જે 4-5 ફ્રેન્ડ્સ છે, અમે લોકોએ વિચાર્યું કે આપણે એક ક્લબ એવું સ્ટાર્ટ કરીએ કે જેમાં આપણે કીટી સ્ટાર્ટ કરીએ, એટલે એમાં સેવિંગ્સ પણ હોય ને ફંડ પણ હોય. તો અમારું એવરી મંથ 2000 રૂપીઝનું સેવિંગ્સ છે, જેમ કે મારા ક્લબમાં 20 લોકોનું સેવિંગ્સ છે. તો એવરી મંથ આજે અમે લોકો જેનું નામ ઉપાડશું, ચિઠ્ઠી બનાવીને મૂકી દીધી છે, જેનું નામ ઉપાડશું એની ચિઠ્ઠી નીકળશે એને સીધા અમારે લોકોએ 40,000 સેવિંગ આવી દેવાનું. તો અમારા પૈસા પણ સેવ થાય છે અને પ્લસ એક્ટિવિટીઝ દર મહિને અલગ અલગ કંઈ ને કંઈ સેમિનાર રાખીએ છીએ, જેમ કે આજે 94.3 FM માંથી આરજે પ્રતીક્ષા અને આરજે તુષાર આવ્યા છે. તો એ લોકોને નવું નવું જાણવા શીખવા મળે છે અને એ લોકો ખૂબ એન્જોય કરે છે. તો બીજી મહિલાઓને હું એ જ મેસેજ આપીશ કે તમે લોકો બધા પોતાને પોતાનામાં અંદર ક્વીન છો, મતલબ એવરી ગર્લ ઇઝ ક્વીન. તો પ્લીઝ તમે એવું નહીં વિચારશો કે હું મારા ફેમિલી લાઈફમાંથી બહાર નથી આવતી. પ્લીઝ બધા બહાર આવો અને લાઈફમાં કંઈક પણ નાનું મોટું સ્ટાર્ટ કરો. તમે જ્યારે ઘરની બહાર નીકળશો તો તમે ઓબ્વિયસલી એન્જોય કરી શકશો અને એ એન્જોય કરીને તમે તમારા ફેમિલીને પણ પ્રાઉડ ફીલ કરાવશો. આજ કા જો કાર્યક્રમ થા વો એક ફાઉન્ડેશન હૈ ક્વીન્સ ક્લબ, મેં વહાં પે એઝ જ્યુરી આઈ હું એન્ડ આઈ એમ રિયલી હેપી કે જો હોમ મેકર્સ હૈ વો ઇતને એફર્ટ્સ લગા કે ઉન્હોને આ જો પરફોર્મન્સ કિયા હૈ, આઈ વોઝ રિયલી સરપ્રાઈઝ કે હર એક વુમેન મેં એક કેપેબિલિટી હોતી હૈ ટુ શો કાસ્ટ દેર એબિલિટી જો મુજે યહાં દેખને કો મિલી. એન્ડ ઇનફેક્ટ મેં વુમેન્સ કો યે ભી કહા હૈ કે જરૂર ટ્રાય કીજે આપ કર સકતે હૈ. એન્ડ દે ફાઉન્ડેશન કી જો ફાઉન્ડર હૈ
रिया मर्चेंट, उनको मैंने एक रिक्वेस्ट किया था कि मैं यहाँ ज्यूरी के लिए ज़रूर आऊँगी, पर मेरी सिर्फ एक छोटी सी आपसे एक ख्वाहिश है कि आप सब मिलकर मुझे पत्तीदान कीजिए, एंड आई एम रियली ग्रेटफुल टू हर कि उन्होंने आज मुझे यहाँ से पत्तीदान भी करवाया. तो आई एम रियली हार्टिएस्ट थैंकफुल टू द क्वींस क्लब एंड इन फैक्ट फाउंडर ऑफ दिस फाउंडेशन रिया रिया मर्चेंट डे फाउंडेशन की जो फाउंडर है, मैं उनको बहुत दिल से थैंक यू करना चाहती हूँ.